તમે એક વખત એને આવવાજો, એને અંગ્રેજી માંથી તળપત છી તો માથા પર ની ભાષા બોલતો ન કરી દો તો હું એની માનો હસબન્ડ લઈ. રાતો પીળો થઈ જાય તો હું મેઘ ધનુષ જેવો સાત રંગી થઈ જાય. એટલે તમે દુકાનદાર નથી જવાનો, ગામડે થી આવ્યો તારી માએ હવે હું આવી ગયો. હું તારો બાપ છું, કઈ ફૂટબોલ નથી આવતાની આનો મહિનો મને ઉછાળવા. પિતાજી પિતાજી, તમને 1857 ના ડ્રેસ માં જોઈ હું સાવ મૂળાઉ થઈ જાઉં છું. દુનિયા અત્યારે મંગળના ગ્રહ ઉપર કેટલી બધી આધુનિક થઈ ગઈ છે અને તમે હજી છો ત્યાં ના ત્યાં જ છો. મને મળવા માટે અહીંયા સારી સારી ગર્લ સારા સારા પ્રોફેસરો આવે છે. એટલે તારું કહેવાનું એમ છે કે એ બધાની હાજરીમાં હું તારા બાપ તરીકે કેન્સલ થઈ જાઉં? જો ભાઈ, હું તારી જેમ થોડું ઘણું અંગ્રેજી ભણ્યો હતો, શહેરમાં રહેતો હતો, શહેરમાં રહેવાથી લેણદારોનું લશ્કર વધી ગયું એટલે વળી પાછો ગામડે જઈને ખેતી કરું છું. મેં તને ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો. હું મારી જાતને પરણેલો માનતો જ નથી. આ મનમેરે તું તો કાલ ઉઠી મને એમ મેરેજ માનું પછી. અને ફાધર ફાધર, મારે કેવી પત્ની જોઈએ જે સંગીતમાં પ્રવીણ, નૃત્યમાં પ્રવીણ, મારી સાથે ઇંગ્લિશમાં ફટાફટ વાતો કરી શકે? મારે એવી પત્ની જોઈએ. અને તમે આ અંગેનાને લઈ આવ્યા. પિતાજી, મારે એક અગત્યનું કામ હોવાથી હું જાઉં છું બહાર. જ્યોતિષી ના બધા ધર્મનો રહેવા દેતા અને તમે મને નિલોત્પલા મળવા માટે આવે છે. મારે અગત્યનું કામ આવે છે. દીકરો છે 551 વરસાદ પડે ત્યાં અને તમારે આ ઘરમાં રોકાવું છે કે નથી રોકાવું? ઉપર ભાઈ ઉપર.
મારે એક અગત્ય નું કામ હોવાથી હું મારા દૂધ ના સગા બે દિવસ રોકવાના છે, પછી રહી જવાના છે. જે સુરક્ષા મોરબી શહેરની અંદર સુરક્ષા સેતુનો કાર્યક્રમ હતો, જે એસીપી સાહેબના સહયોગથી આ કાર્યક્રમનો અમને મળ્યો છે. કાર્યક્રમમાં ગામડાની ગોરી આ નામનું નાટક અમે ભજ્યું છે, કારણ કે કોમેડી રૂપાંતરમાં, કારણ કે કલાકારો અત્યારે અમને મળ્યા નથી બહુ, એટલે પૂરું નાટક અમે ભજ્યું નથી શકતા. એટલે કોમેડી નાનો સંદેશ તમને આપ્યું છે કે ગામડાની દીકરી છે, અધૂર છે, તો એ સાસરે એને પતિને ગમતી નથી, કારણ કે ભૂલી નથી. એટલે એના સસરા એને પોતાની દીકરી માની અને એને આગળ વધારી, ભણાવી ગણાવી અને એના દીકરાને યોગ્ય બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને આમાં મારું એક કોલેજ ગર્લનું કેરેક્ટર છે, જેના મારું નામ છે નિલોત્પલા. એમાં એકચ્યુઅલી એવું છે કે અત્યારના લોકો એવું સમજે છે કે ભાઈ સિટીની જિંદગી જ બહુ સરસ છે, ગામડાની જિંદગી પછાત પડતી જાય છે, એવું સિટીના લોકો સમજે છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. અને એ જ વસ્તુ ફીલ કરાવવા માટે અમે લોકો આ ડ્રામા અહીંયા રજૂ કરીએ છીએ કે અહીંયાના લોકોને, મીન્સ સિટીના લોકોને સમજાય કે એકચ્યુઅલ રિયાલિટી શું છે.